सब्सक्राइब करें हमारा चैनल ICB 24 News और बेल आइकन दबाना ना भूलें ताकि आप देख सकें हमारे नए वीडियोस। नमस्कार, ICB News में आपका स्वागत है। आज की खास खबरों के साथ मैं हूं सोनल। आइए देखते हैं खबरें विस्तार से। बड़ौदा शहर के इस अस्पताल में मेडिकल मिशन के तहत मिशन स्माइल की आज से शुरुआत की गई है। लगातार 3 साल से इस अस्पताल में मुठुट पपचान फाउंडेशन के सहयोग से मिशन स्माइल का आयोजन किया जाता है। वडोदरा और साथ ही राज्य के लाभार्थियों की मदद के लिए तीसरी बार इस कैंप का आयोजन किया गया है, जिसमें फटे होठ और तालू की शस्त्रक्रिया की जाती है। आसपास के गांवों से पिछले 1 महीने से वॉलंटियर्स के द्वारा ऐसे पीड़ित बच्चों को यहाँ पर लाया गया है और उनकी निःशुल्क क्लेफ्ट शस्त्रक्रिया की जाती है। इस बार करीबन 80 से 100 मरीजों का इलाज किए जाने की उम्मीद है। इन सभी मरीजों को आने जाने की व्यवस्था, खाना पीना, रहना, तबीबी जांच, ऑपरेशन तथा दवाइयों तक का सभी खर्च निःशुल्क किया जाता है। इस मिशन का उद्घाटन माननीय मेयर श्री जिकिसाबेन सेठ ने किया था। આ ખરેખર એમનું એક નોબલ મિશન છે, મિશન સ્માઇલ, અને એમની સાથે જે મુથુટ ફાઉન્ડેશન ફિનકોપ જે એમનું સ્પોન્સર કરે છે એમના CSR માં, અને એ લોકો માત્ર સ્પોન્સર કરીને છૂટી નથી જતા પણ એમનું પણ ઇન્વોલ્વમેન્ટ છે, એટલે કે એમના પોતાના વોલેન્ટિયર્સ અને એમના પણ જે ઓફિસ બેરર્સ છે એ લોકો પણ સાથે આવીને આ કામગીરી કરે છે, અને એ લોકો આપણા ગુજરાતના આજુબાજુના ગામડાઓમાંથી, નાના ગામોમાંથી ક્લેફ્ટ લિપ, હેર લિપ, ક્લેફ્ટ પેલેટ એના પેશન્ટ શોધીને અહીં લાવે છે। અહીંયા એનું સ્ક્રુટિની થાય છે કે ખરેખર કોને કઈ ટાઈપના ઓપરેશનની જરૂર છે, અને 3 દિવસનો એક કેમ્પ કરીને એમના પર ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે, અને લગભગ 3 દિવસમાં એમને, મને લાગે છે, આજે 50 to 60 પેશન્ટ્સ એમને મળવાના છે। એટલે તમે વિચારી લો, અને આ જે હું તો કહું છું, આ ખાલી મિશન સ્માઇલ નથી, દિસ ઇઝ ઓલ્સો સ્પ્રેડિંગ સ્માઇલ, કારણ કે જે બાળકનું ઓપરેશન થશે એના મોઢા પર તો સ્માઇલ આવશે જ, પરંતુ સાથે સાથે એના માતા પિતા, એના કુટુંબીજનો, એ બધાને જે આને લીધે સોશિયલ અને સામાજિક કે આર્થિક જે કંઈ પ્રોબ્લેમ આને લીધે હોય એ બધા જ અહીં સોલ્વ થઈ જતા હોય છે, અને એક બાળકના અને આખા કુટુંબના, એ બધાના ચહેરા પર જે એક નોબલ વર્ક છે આ હાસ્ય સ્માઇલ ફેલાવવાનું, એ ખરેખર આવકારદાયક પગલું છે, અને આપણે માટે, એટલે કે પેશન્ટ માટે પણ ખૂબ ઉપયોગી છે, ખૂબ બેનિફિશિયરી છે। સૌને હું અભિનંદન આપું છું। મેં મેક્સિલોફેશિયલ સર્જન હું ઓર ઈશા હોસ્પિટલ કે સાથ અટેચ છું। હમ પિછલે 3 સાલ સે યે ચેરિટી રન કર રહે હૈ, જો હર સાલ હમ એક દિન સિલેક્ટ કરતે હૈ જબ હમ સ્ક્રીનિંગ કરતે હૈ, એન્ડ અગલે 3 સે 4 દિન હમ ક્લેફ્ટ લિપ એન્ડ ક્લેફ્ટ પેલેટ યા કપાયલા હોટ ઓર કપાયલા તાડો કે બચ્ચો કા ફ્રી મેં સર્જરી કરતે હૈ। ઇસમે સહાયતા કે લિયે મુથુટ પાપાચન ગ્રુપ એન્ડ મુથુટ ફિનકોર્પ કે કે હમે બહુ સપોર્ટ મિલતી હૈ। હમ પિછલે 1 મહિને સે ઇન બચ્ચો ક્લેફ્ટ લિપ એન્ડ પેલેટ કે બચ્ચો કો ગાંવ ગાંવ મેં જાકે ઢૂંઢતે હૈ, ઉનકો સમજાતે હૈ ઇનકી પ્રોબ્લેમ ક્યા હૈ ઓર ઇનકી ફ્રી મેં સર્જરી કરને કી સહાયતા કરતે હૈ। મુથુટ ફિનકોર્પ ગ્રાસ રૂટ લેવલ પે હમે સપોર્ટ કરતા હૈ, વો હી જા જાકે હર એક વિલેજ સે બચ્ચો કો મોટિવેટ કરકે ઉન્હે લેકર આતે હૈ। વરુણ જી, અગર બચ્ચે કે મુંહ પે જબ સ્માઈલ આતી હૈ તબ કિતની ખુશી હોતી હૈ એઝ અ ડોક્ટર આપકો, જબ યે સર્જરી કમ્પ્લીટ હોને કે બાદ?
बहुत बहुत ज़्यादा खुशी होती है, स्पेशली जब हम बच्चे और बच्चों के माँ बाप को देखते हैं, प्लस उनके दादा दादी उनकी खुशी देखते हैं उनके चेहरे पे, तो बहुत सुकून मिलता है ये सर्जरी करने में और मोटिवेशन मिलता है ये काम आगे बढ़ाने के लिए। थैंक यू। बड़ौदा शहर के एसएससी अस्पताल के पास डंपर की टक्कर से कार में सवार महिला की घटनास्थल पर ही मौत हुई है। हालांकि 3 जख्मियों को इलाज के लिए अस्पताल भेजा गया है। प्राप्त माहिती के मुताबिक शहर के सलाटवाड़ा विस्तार में एसएससी अस्पताल के पास डंपर चालक ने एक कार को टक्कर दी थी। सूत्रों के मुताबिक यह कार स्टेशन से मांजलपुर की ओर जा रही थी। इस हादसे में कार में सवार 4 लोगों में से महिला की दर्दनाक मौत हुई है, जबकि 3 लोग बुरी तरह से जख्मी हुए हैं। वडोदरा में रहूँ छूँ। अमारे घरे संबंध तो क्या शादी थी 22 तारीख नहीं एट लोगों आज बड़ोदा एक्सप्रेस में आया था सवारना, ए ट्रेन में अमारी गाड़ियों लेवा गई थी। ए 5 गाड़ी लेन त्यांती निकली, पर एक गाड़ी यहाँ आराधना टॉकीज पास आता डंपर वाला हड़पेट में आता अमारे एक बहन मौत निपजू, एम 3-4 जन ने इजा पहुँची है। बीजा इजा वाला बधा पेशेंट ग्लोबल हॉस्पिटल में एडमिट है, कोई ने फ्रेक्चर थे हूँ, પણ સરકારને જો એના કડક પગલાં લેવા જોઈએ। સવારના પર એવા નાના માણસો મરી જાય અને એને માટે એને ખાસ કરીને ધ્યાન આપે, પોલીસે પણ સાથ સરકાર સારો આપી રહી છે ને અમને અમે પોસ્ટમોર્ટમ રૂમના આગળ ઊભા છે, પણ સરકાર મહેરબાની કરીને એના સારા પગલાં લે ને એને ન્યાય અપાવે। રિંકુબેન નામ છે એનું, હા, ને વડોદરાની એ પાણેજી હતી, એને મામાની ઘેર લગ્નમાં આવી હતી, પણ સરકાર એને પગલાં લે સારા। घटना के चलते रावपुरा पुलिस भी घटनास्थल पर पहुंच गई थी। जख्मी 3 लोगों को इलाज के लिए अस्पताल भेजा गया और पुलिस ने तत्कालीन डंपर चालक को भी गिरफ्तार कर लिया है। जी, आज सवेरे 6:30 की आसपास आराधना सिनेमा अने जेएसबीआई बैंक चेनी वच्चे त्यांथी स्मशान जवाना रस्ता तरफ एक टाटा ટ્રક ડમ્પર જતું હતું અને સામેથી પંચમુખી હનુમાન મંદિર તરફથી સ્કોર્પિયો આવતું હતું। સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત થવા પામેલ છે, જેમાં સ્કોર્પિયોમાં પેસેન્જર બેસેલ એક મહિલાનું રિંકુબેન ઉંમર વર્ષ 30નું ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે અને બીજા 6 વ્યક્તિ છે જેને સામાન્ય અને સામાન્યથી વધારે ઈજાઓ થઈ છે, જે તમામ સારવાર હેઠળ છે। તેમાંથી હિતેશભાઈ જૈનનાઓએ ગ્લોબલ હોસ્પિટલ માંજલપુરમાં સારવાર હેઠળ દરમિયાન પોલીસ ફરિયાદ આપેલી, જેના અનુસંધાને ફરિયાદ દાખલ કરેલી છે। તપાસ ચાલુ છે અને જે ટ્રક ડ્રાઈવર આરોપી સનાભાઈ છે એની પોલીસે ધરપકડ કરેલી છે। સર, આજે મરણ જનાજેના પરિવારજનો મુંબઈ થી વડોદરા માટે શું કામ આવ્યા હતા અને ટ્રક ચાલકનું શું કહેવું? ટ્રક ચાલકનું કહેવાનું એવું છે કે ભાઈ એ જતો હતો, એ દરમિયાન એને પેલી બાજુ રોડ ક્રોસ કરીને જવાનું, દરમિયાન સ્કોર્પિયો આવતા સ્કોર્પિયો અને ટ્રકનું એક્સિડન્ટ થયેલું છે। અને જે પરિવાર બોમ્બેથી અહીંયા આવે છે તે પોતાના રિલેટિવ્સને ત્યાં મેરેજ ફંક્શનમાં 2 દિવસ પછી હતું, તે અટેન્ડ કરવા આવતા હતા। બડોદા શહેર પાણીગેટ પોલીસને કોંગી કાર્યકર્તા મેહુલ કહાર કો 42 તંગ વિદેશી શરાબકી બોટલો કે સાથ પકડા હૈ। પોલીસને વાઘોડિયા રોડ સ્થિત શિવમ પાર્ક સોસાયટીમાં છાપા મારા થા। છાપેમારી કે દૌરાન કોંગી કાર્યકર્તા મેહુલ કહાર કો પોલીસને 42 તંગ વિદેશી શરાબકી બોટલો કે સાથ બરામદ કિયા થા। પોલીસને પ્રોહિબિશન કા મામલા દર્જ કર જાંચ શરૂ કી હૈ। कांगी कार्यकर्ता की आड़ में विदेशी शराब का व्यापार करते मेहुल कहार का पुलिस ने पर्दाफाश किया है। करीबन 26,000 रुपयों की विदेशी शराब बरामद हुई है। अब यह देखना है कि और कौन से खुलासे हो सकते हैं इस विषय में। उपराष्ट्रपति वेंकैया नायडू ने आज केवड़िया स्थित स्टेच्यू ऑफ यूनिटी की मुलाकात ली थी। स्टेच्यू ऑफ यूनिटी में फिर से वीवीआईपी की मुलाकात का सिलसिला शुरू हुआ है। आज देश के उपराष्ट्रपति वेंकैया नायडू ने सरदार साहब की विराट प्रतिमा की मुलाकात ली थी। उन्होंने स्टेच्यू ऑफ यूनिटी के म्यूजियम में सरदार साहब की जीवनी पर आधारित प्रदर्शन को देखा था। कई विभागों की मुलाकात के दौरान अति विराट प्रतिमा के चरणों में भाववंदना की थी। उनके साथ राज्य मंत्री भूपेंद्र सिंह चुड़ासमा भी मौजूद रहे थे।
स्टेच्यू ऑफ यूनिटी की व्यूइंग गैलरी में मां नर्मदा और विंध्याचल सातपुड़ा की गिरिमालाओं के दर्शन कर गुजरात के प्राकृतिक सौंदर्य के नज़ारे का लुत्फ उठाया था। माननीय उपराष्ट्रपति वेंकैया नायडू स्टेच्यू ऑफ यूनिटी की मुलाकात के बाद हेलीकॉप्टर से गांधीनगर के लिए रवाना होंगे। मैं बचपन से श्री सरदार वल्लभ भाई पटेल जी का प्रेमी हूँ। और जब मैं पढ़ाई करते थे उस समय से मेरा मन में ऐसा भावना बैठ गया, ऐसी महान भाव के बारे में हमारा इतिहास में उनको समुचित स्थान नहीं दिया। ये भावना मेरे मन में था। जब मैं विधायक बना, संसद बना, मंत्री बना, केंद्र में सत्तारूढ़ पार्टी का अध्यक्ष बना, तभी भी मेरे मन में ये भावना हमेशा रहते थे, कुछ ना कुछ करना चाहिए। बाद में आज वर्तमान में हमारा प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने इस संदर्भ में खुद इनिशिएटिव लेकर पूरा देश में जागरूक पैदा करके देश भर से विशेष रूप में ग्रामीण इलाका से और किसानों से लोहा संग्रह करके पूरा देश से एक ऐतिहासिक उनका स्मरण के लिए, पटेल जी का स्मरण के लिए भव्य मॉन्यूमेंट बनाए। आज यहाँ आके इस भव्य मॉन्यूमेंट को देख के मेरे मन में इतना इमोशन आए, मैं इसको वर्णन नहीं कर सकता। दाहोद जिला जालौद के शाकलिया गांव में ग्राम पंचायत चुनाव के दौरान पत्थरबाजी की घटना सामने आई है। खबर मिल रही है कि दाहोद जिला जालौद तालुका के चाकलिया गांव से, जहां ग्राम पंचायत चुनाव चल रहा है, वहां चाकलिया गांव के मतदान मथक में दो पक्षों के बीच पत्थरबाजी हुई है। साथ ही पता चला है कि जालौद के दादगढ़ में भी पत्थरबाजी हुई है। सूत्रों के मुताबिक दो उम्मीदवारों के समर्थकों के बीच भिड़ंत के बाद पत्थरबाजी की गई थी। इस दौरान दो कांस्टेबल भी घायल हुए हैं। मंझला कांस्टेबल के हाथ पर चोट पहुंची है, उन्हें अस्पताल ले जाया गया है। घटना के चलते इंचार्ज एसपी लीना पाटिल समेत पुलिस का काफिला मौके वारदात पर पहुंच गया था। महिसागर जिला के लुणावाड़ा में अखिल भारतीय विश्वकर्मा विराट संघ गुजरात प्रदेश के द्वारा स्नेह सम्मेलन का आयोजन किया गया था। यह आयोजन लुणावाड़ा के क्रिस्टल स्कूल के मैदान में रखा गया था। गुजरात राज्य और देश के विविध विस्तारों में विश्वकर्मा समाज के लोग रहते हैं, जिनका मुख्य व्यवसाय लोहारी है, लेकिन इस समाज के लोगों को कहीं ना कहीं न्याय नहीं मिलता है। ऐसे में इस समाज के गरीब व्यवसायिक को कोई रोजगार मिले और समाज के बच्चों को सही शिक्षण मिले, इस उद्देश्य के साथ यह स्नेह सम्मेलन आयोजित किया गया था। इस सम्मेलन में महिसागर जिला पंचाल समाज के लोग तथा गुजरात राज्य के विविध जिला के प्रमुख मंत्री और आगेवानों ने उपस्थित रहकर समाज को कौन से लाभ नहीं मिलते हैं, इन सभी मुद्दों पर बातचीत की थी। दाहोद जिला के माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षक संघ के द्वारा अपनी कई मांगों को लेकर जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। राज्य संघ के द्वारा गुजरात सरकार ने माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण सहायक तथा शिक्षकों के कई प्रश्नों के बारे में बार बार दरखास्त करने के बाद भी सरकार के द्वारा कोई योग्य फैसला नहीं लिए जाने पर आंदोलन शुरू करने से पहले हर एक जिले में जिला कलेक्टर को आवेदन देने का फैसला संघ ने किया है, जिसके तहत दाहोद जिले में भी जिला कलेक्टर को आवेदन पत्र दिया गया था। उनकी मांगे है कि ग्रांटेड शाला के माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण सहायकों के लिए वेतन बढ़ाया जाए और फिक्स वेतन की मांग करते हुए साथ में ऐसी कई मांगों को लेकर आवेदन पत्र दिया गया है।
साथ ही जल्द से इनकी मांगों पर कोई फैसला नहीं लिया गया तो आंदोलन की चेतावनी भी दी गई है। गुजरात राज्य माध्यमिक शिक्षक संघ महामंडल अने उच्चतर माध्यमिक शिक्षक संघ महामंडल द्वारा શિક્ષકોના અને સહાયકોના પ્રશ્નોને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે, તેમ છતાં પણ સરકારે આ દિન સુધી તે પ્રશ્નો માટે કોઈ કાર્યવાહી કરેલ નથી। અમને ઉપરથી રાજ્ય સંઘમાંથી આદેશ મળ્યો કે દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી સંસદ સભ્ય ધારાસભ્યશ્રીઓને આવેદનપત્ર આપવા માટેની જાણ કરી અને એ મુજબ અમે અમારા મુખ્ય ચાર પ્રશ્નો, એક તો પગારની વિસંગતતા, ત્યારબાદ 98 પછીના જે શિક્ષકો છે એ લોકોને સળંગ નોકરી ગણવી, 300 રજા જે અત્યારે સ્થગિત કરી છે નિવૃત્તિ સમયની એ રજાઓને પણ ચાલુ કરવી અને 2016 પછી લાગેલા કર્મચારીઓને ફાજલનું કાયમ રક્ષણ આપવા, ચાર મુદ્દાઓને લઈને અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મીનામા સાહેબને આવેદનપત્ર આપેલ છે અને આ અમારી માંગણીઓ જો અગર સોલ્વ નહીં થશે તો આવનારા સમયમાં અમારે ગાંધી ચિધ્યા માર્ગે આગળની કાર્યવાહી અથવા તો અગાઉના રણનીતિ આંદોલન માટેની જે રણનીતિ છે રાજ્ય સંઘ અમને જે કહેશે એ મુજબ અમે આગળ આંદોલન કરીશું। દાહોદ જિલ્લા જાલોદ કે સાપોઈ ગામ કે પાસ હાઈવે પર એમ્બ્યુલન્સ ને બોરવેલ ગાડી કો ટક્કર દે, ઇસ હાદસે મે એમ્બ્યુલન્સ મે સવાર 6 લોગ જખમી હુએ હૈ। સુરત શહેર મે રાજસ્થાન કે એક શખ્સ કે ડેડ બોડી કો લેકર રાજસ્થાન કે અજમેર શહેર જા રહી થી। यह निजी एम्बुलेंस ने नेशनल हाईवे पर आगे चल रही बोरवेल गाड़ी को टक्कर दी थी। इसकी वजह से एम्बुलेंस में सवार 6 लोग बुरी तरह से जख्मी हुए थे। सभी घायलों को अस्पताल इलाज के लिए भेजा गया है। घटना के चलते जालौद पुलिस भी घटनास्थल पर पहुंच गई थी और डेड बॉडी को सही सलामत अजमेर भिजवाया गया था। थराद के महाजनपुरा गांव में आचार्य परिवार की कुलदेवी माँ चामुंडा के प्राण प्रतिष्ठा महोत्सव का आयोजन किया गया था। थराद तालुका के महाजनपुरा गांव में आचार्य परिवार की कुलदेवी माता चामुंडा जी के 2 दिवसीय प्राण प्रतिष्ठा महोत्सव का आयोजन किया गया था, जिसमें पहले दिन परिवार के 9 ब्राह्मणों को जनोई पहनाई गई थी और दूसरे दिन गांव में माता जी की शोभा यात्रा निकाली गई थी, जिसमें बड़ी मात्रा में आशल परिवार जुड़े थे। शास्त्री विक्रम प्रसाद रैयावाला के व्रतस्थों से माता जी की प्राण प्रतिष्ठा की गई थी। આજે સવારમાં માતાજીનો ફૂલેકો, અમારી ભાષામાં ફૂલેકો કહે છે અને વરઘોડો પણ બોલાય છે, એ આજ રોજે 2-3 કલાક ચાલ્યો અને સર્વ મહાજનપુરાની વસ્તીએ જબરજસ્ત સાથ અમારો સહકાર આપ્યો છે અને આજે મા ચામુંડાની 12-2 સમયમાં માની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે અને ખૂબ જ આનંદ ઉમંગથી છે અને આના મેન આચાર્ય શ્રી શાસ્ત્રી છે વિક્રમ પ્રસાદજી મહારાજ રૈયાવાળા અને સંસદ આપ સર્વનો અને અમારા ગ્રામજનોનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। રોજ માજેપુરા ખાતે 2 દિવસનો માતાજીની ચામુંડાનો મહોત્સવ છે અને ગઈકાલે બટુકો અને યજ્ઞ પવિત્રીનો કાર્યક્રમ હતો, ત્યારબાદ આજે માતાજીની અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। સવારમાં વરઘોડો નીકળવામાં આવ્યો, અહીં માન્ય શ્રી શાસ્ત્રી રૈયાવાળા વિક્રમ પ્રસાદ પણ પોતાના હાથે વિધિ અને પ્રોગ્રામ છે। इसी के साथ आईसीबी न्यूज में आज इतना ही, कल फिर से मुलाकात होगी कुछ नई खबरों के साथ। जय हिंद।